कोई शहर वातावरण सल्फर डाइऑक्साइड की सांद्रता पीपीएम एटले 5 पर मिलियन तैयार करवानुं छे पछी नीचे एवुं लखी दे के आ माहितीने 0.00 થી 0.04 થી 0.08 વગેરે વર્ગો લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો કેટલા દિવસોમાં सल्फर डाइऑक्साइड सांद्रता 0.11 पीपीएम करता वधारे छे। चलो स्टार्ट करिए आपणे पहेलुं काम शुं करवानुं आमा कोई कहे छे पहेला ए काम करी नाखी चलो महत्तम अवलोकन जो तो बधा 0.22 ध्यानथी जो 0.22 જે કાલ નતા આયા એ લોકો પણ અંદર શું ચોપડી નતા ભાઈ તો કાર્ડ હા 0.22 કેટલે તો તમને ખબર છે બધાને દરેક ઉભા કોસ્ટક માં જોવાનું સૌથી હાઈએસ્ટ કયો અવલોકન જે ચેક કરવાનું તો અહીંયા દી મહત્તમ અવલોકન 0.22 ન્યૂનતમ 0.01 આટલું થઈ ગયું બરાબર। ચલો હવે આપણે વર્ગ બનાવવાના છે वर्ग એવો બનાવવાનો કે પહેલા વર્ગમાં આ ન્યૂનતમ અવલોકન આવી જવું જોઈએ। હવે આપણે ગમે તે નથી બનાવવાનું એ લોકો આપણે કહી દીધું કયા કયા કીધા 0.00 થી 0.04 એક પહેલું થશે કારણ કે 0.01 એ 0 થી 04 માં આવી જાય એટલે બોલું સમજાય પડે આગળ ચોથો દાખલો એવો ભણે એમાં પહેલો વર્ગ નતો આપ્યો વચ્ચેનો કોઈ આપ્યો એટલે ચાલો જે કરે છે એટલે આપણે ન્યૂનતમ અવલોકન જેમાં આવતું એ પહેલું અવલોકન કરવું પડે છેલ્લું વર્ગ એમ અહીંયા વર્ગ आवृत्ति चिन्ह नहीं आवशे आवृत्ति 0.00 थी 0.04 04 थी 08 08 थी 12 012 थी 16 016 थी 20 020 थी 24 अपना ये 22 है अंदर आई पति खबर पड़ी कि बता के ना खबर पड़ी। चलो एक एक ना अपने कॉस्ट तक बोल दीसु। चल भाई एक ना बोल भाई तू पहलो पहलो खान उभू 0.03 0.03 आमा 0.16 ठीक ठीक है तो आगे 0.16 नो हां अब ये एक कल ना था ये लोगों वाले 0.16 खबर पड़ी गया 0.16 पछी 0.11 0.08 0.08 0.05 0.07 0.04 0.07 0.08 0.12 22 નીચે આવશે
દિવસ હોતા એટલા અવલોકન ફૂલ થઈ ગયા. હવે તમારા જવાબ સાચા હોવા જોઈએ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પીપીએમ કરતા વધુ છે. અહીંયા પ્રશ્ન આવો છે, કેટલા દિવસો માટે SO2 ની સાંદ્રતા 0.11 પીપીએમ કરતા વધુ હશે? ચલો 0.11 પીપીએમ કરતા વધુ, 0.11 પીપીએમ કરતા વધુ એટલે શું? 0.12 થી શરૂ થાય. 0.11 કરતા વધુ એટલે શું કહેવાય? 0.12 થી, 0.12 થી 16 વાળા 2, 0.16 થી 20 વાળા 4, 20 થી 24 વાળા 3. એટલે 8 દિવસો એવા છે કે જેમાં SO2 ની સાંદ્રતા 0.11 પીપીએમ થી વધારે છે. હું શું બોલ્યો ખબર પડી કે ના ખબર પડે? અહીંયા 0.11 સુધીનું હતું, 0.11 થી વધારે આમાં આમાં ને આમાં ઉતરી ગયો મગજમાં. કોઈને પૂછવું છે? આમાં કોઈને પૂછવું છે? ભાઈ કાલ નતા આવે એ લોકો ત્રણ જણા, ખબર પડે બધાને? ચલો હવે આપણે ખબર પડે ને ભાઈ, તું તકલીફ નથી ને ભાઈ? દરેક જણ ને પૂછું છું, દરેક ને ખબર પડે ને આમાં? ચલો છઠ્ઠો દાખલો, 3 સિક્કા ને વારા. ચલો મહત્તમ અવલોકન શોધો છઠ્ઠા દાખલા માં. વર્ગ લખવું હોય તો ખાય, નાનો ફોટો એ અહિયાં કિંમત લખીશ, XI કહેવાય, અવલોકન. આખા શાસ્ત્ર ની ભાષામાં એને XI કહેવાય, અવલોકન. અહિયાં આવૃત્તિ ચિહ્ન, ખબર પડે ને ભાઈ? 0, 1, 2, 3. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો બે વાંચો ભાઈ. 0, પછી 1, પછી 3, પછી 1, પછી 3, પછી 0, પછી 2, 1, 1, 1, 0. 1 મિનિટ ભાઈ, 1 ના બોલો. હવે 1 ઉપર આવ્યા હતા, ફરી વાર 2, 3, 5, 6, 7, 8 આમાં વાંધો નહીં આવે. 8 સુધી 0 પર આવ્યા, શું બોલે ખબર પડી ગઈ? બીજા ખાનામાં છેલ્લું આવ્યા. ચલો હવે ચોથા થી 1 થી 1 જ જમો. 2, પછી 1, પછી 1, પછી 1, પછી 2, પછી 1, પછી 2, ફરીથી 2, ફરીથી 2, 3, 0, 3, 3, 0, 3, 1, 1, 2, 1, 2, 3, 2, 2, 3, 2, 2, 0, 1, 0, 0, 1, 0, 6, 10, 9, 5. કુલ 30 થઈ ગયા જો રકમ માં આપ્યા તું. પ્રશ્ન કોઈ પૂછ્યું નથી, પૂછ્યા ખબર પડે બધાને? એનું 50 દશાંશ સ્થળ સુધીનું મૂલ્ય નીચે મુજબ છે. દશાંશ ચિહ્ન પછી 0 થી 9 સુધી આવતા અંકોનો આવતું વિતરણ બનાવો. સૌથી વધુ વખત અને સૌથી ઓછો વખત અંક કયો આવે? જો આમાં આપણે ખાના કેવી રીતે બનાવીશું, એક આખી રકમ આપી છે, બધું ભૂલી જાવ, આખી રકમ. એમાં 0 કેટલી વખત છે, 1 કેટલી વખત, 2 કેટલી વખત, 3 કેટલી વખત, 4 કેટલી વખત, 5 કેટલી વખત, 6 કેટલી વખત, 7 કેટલી વખત, 8 કેટલી વખત, 9 કેટલી વખત, એ આપણે શોધવાનું. એમાં વર્ગ નહીં બનાવવાના. તો વર્ગ કેવી રીતે બનાવો? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી ધારો કે એવું બને. પણ તમને કોઈ એવો પ્રશ્ન પૂછે 2 કેટલી વાર, તે આ વર્ગ થી ના ખબર પડે. હું તમને આમાં પ્રશ્ન પૂછું, ચલો 0.11 કેટલી વાર આવ્યો? ના ખબર પડે.
હા ગણવું પડે, અંદર જોવું પડે, નહીતર પછી આપણે આવું ગણ બનાવવું પડે. 0.00, 0.01, 0.02, ના અહીંયા નહીં, 0.01, 0.02, 0.03, 0.04, 0.05, 0.06 આની જેમ બનાવવું પડે. તો દેખાય કે 0.11 માં કેટલા આયા, તમને પડે. હું શું કહું છું, એનું પહેલા રકમમાં લખ્યું હોય વર્ગ બનાવો તો બનાય, બીજું કે રકમમાં પ્રશ્ન આપ્યો એટલે આપણે આખી રકમ પહેલા વાંચી લઈએ. આમાં એવું કીધું છે, બીજો પ્રશ્ન કે સૌથી વધુ વખત કયો અંક આવે છે, સૌથી ઓછો વખત કયો અંક આવે. એનો મતલબ શું થયો કે મારે સૌથી વધુ વખત કયો અંક આવે એ ચેક કરવા માટે મારે એ ખબર તો આવી જોઈએ ને કે આ ધારો કે ચાલ હું તમને આવા પ્રશ્ન પૂછું, આમાં સૌથી વધુ વખત અંક કયો આવ્યો, ખબર પડે નહીં. આપણે વર્ગ નહી બને, સિમ્પલ દાખલો આની જેમ જ થશે. અવલોકન આવૃત્તિ ચિહ્ન આવું ખબર પડે ને બધાને. અહીંયા પહેલું શું લખીશું, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ખબર પડી બધાને કે ના ખબર પડે? 100%. કોઈને પૂછવું છે આમાં? તમે એ કન્ફ્યુઝ નથી ને કે આમાં વર્ક કેમ ના બનાય ને આમાં કેમ બનાય? ચલો બોલો, કેવી રીતે બોલો એ કીધું. એકદમ શાંતિ થી એક જણ બોલે, ક્યાંથી બોલીશું? પોઈન્ટ પછી બોલો. નવ, ત્રણ, સાત, સાત, એક, એક, બે, પાંચ, પાંચ, આઠ, ચાર, પાંચ, ચાર, પાંચ, આઠ, બે, પાંચ, સાત, ને પાંચ, બાર, ને વીસ, ચોવીસ, ઓગણત્રીસ, તેત્રીસ, સાડત્રીસ, બેતાલીસ, પચાસ, એ તો થઈ જશે. પણ તમારી જો અહીંયા પ્લસ ઇફેક્ટ ભૂલ હોય તો એકમાં ઓછું આવ્યું હોય ને એકમાં વધારે હોય તો ટોટલ તો 50 થઈ જાય. હવે આમાં કોઈ સુધારો ના થાય આપણને ખબર ના પડે. ચલો હવે આમાં પ્રશ્ન કયો હતો, સૌથી વધુ વખત સૌથી ઓછો વખત કયો અંક આવે? સૌથી વધુ વખત 3, અંક 3 અને અંક 9 આવે છે. સૌથી ઓછી વખત, બીજો કોઈ પ્રશ્ન છે એમાં? ચલો 8મો દાખલો ખબર પડે બધાને, કોઈને તકલીફ નથી ને. તેથી
મારે કાલથી જ મધ્યક મધ્ય ચાલુ થઈ જાય, પણ અમે ગેરહાજર થી એટલું નથી કરતો, ખબર પડી ને હું શું કહું છું. અગર કાલથી 14.3 ચાલુ થઈ જાય, એ સૂત્ર દાખલા છે બધા, બધા આયા નથી એટલે નથી કરતા. આપણે સોમવાર થી કરીશું, કાલે થી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ ખબર પડી ગઈ. ચલો દાખલો 8 રકમ વાંચીએ. 30 બાળકોને પૂછવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયામાં તેમણે કેટલા કલાક ટીવી ના કાર્યક્રમ જોયા. 30 બાળકોને પૂછ્યું કે આખા અઠવાડિયા તમે કેટલા કલાક ટીવી જોયું. આપણે તો ગણાય જ નહીં, આપણે તો ટીવી જોયા કરીએ. જેના પરિણામ નીચે મુજબ હતા. આ માહિતીનું 5 વર્ગ લંબાઈ લઈને અને 1 વર્ગ 5-10 હોય એવું કોષ્ટક તૈયાર કરો. ચલો કોષ્ટકમાં કીધેલું છે વર્ગ 5-10 જોઈએ અને ઉભો તફાવત પણ 5-5 નો જોઈએ. પેલા એક મિનિટ, એ કરાય ને 0-1 ને 0-5 એવું શબ્દ કેવી રીતે બોલાય? જ્યાં સુધી ન્યૂનતમ ને મહત્તમ અવલોકન ના લખો ત્યાં સુધી ના બોલાય. એટલે પહેલું કામ આપણે શું કરીશું? મહત્તમ અવલોકન 70 થઈ ગયું. એટલે આપણું પહેલો વર્ગ એવો હોવો જોઈએ કે જેમાં 1 આવવું જોઈએ. આપણે કયા વર્ગ લેવાનું કીધું છે? 5-10. 5-10 માં 1 ના આવે તો એની ઉપર આપણે એની પહેલા જવું પડશે 0-5. હું શું બોલું સમજાય પડે કે નથી? પણ તમને જે વર્ગ આપ્યો પહેલો જ આપ્યો રકમ એવું ના હોય. હું એમ 15-20 વાળો ગમે તે હોય, પણ એનાથી તમને એ ખબર પડે કે તમારે આમ કેટલું રાખવાનું છે. અને બીજું કે આ જે ન્યૂનતમ અવલોકન છે પહેલા વર્ગમાં આવવો જોઈએ. તો એકનો સમાવેશ એમાં થાય તો 0-5 માં નિયમિત વર્ગ આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવૃત્તિ 0-5 5-10 10-15 15-20 બસ થઈ. ચલો બોલીએ આપણે. બોલો ભાઈ. 1 આમાં 10 10 એમાં આવશે 3 4 3 1 4 8 3 એક મિનિટ, 8-3 હતું ને? હા સર. ઉપર ગણી નાખ, 5-7-9-10 3 ઉપર હતા. થઈ ચુક્યું બરાબર. ચલો 12 પર આવ્યા. 5 આમાં આવશે. 5 બીજી વાર 5 2 9 12 8 6 5 15 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
પ્રશ્ન છે કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ ટીવી જોવે? 15 કલાક કે તેથી વધુ, તો 15 થી 20 નો મતલબ કે 15 કે તેથી વધારે, 15 થી 20 સુધી એમ. બે બાળકો આન્સર, બે બાળકો 15 કલાક કે 15 કલાક થી વધુ ટીવી જોવે છે. ખબર પડી બધાને કે ના ખબર પડી? ચલો નવમું લાગલો. એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે. 40 બેટરી આયુષ્ય અને વર્ષની માહિતી નીચે મુજબ. ચલો પહેલું કામ શું કરીશું આપણે? મહત્તમ અવલોકન. ચલો શોધો મહત્તમ અવલોકન. 4.6. ન્યૂનતમ અવલોકન 2.2. જોઈ લેજો ભાઈ, એનથી નાનું નથી ને. ચલો હવે નીચે એક વાક્ય આપ્યું. શું આપ્યું છે?
આ માહિતી નું 0.5 વર્ગ લંબાઈ લઈ 2 થી 2.5 વર્ગ આવે એવું આવૃત્તિ ચિત્ર કોષ્ટક કરો. વર્ગ આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચલો કયો વર્ગ આવે 2 થી 2.5. હવે એમાં આવી જાય પહેલું, બસ તો આપણું કામ ઈઝી થઈ ગયું. 2 થી 2.5, 2.5 થી 3, 3 થી 3.5, 3.5 થી 4, 4 થી 4.5, 5 થી 5. ખબર પડી ગઈ બધાને? ખબર પડી આમાં તને મંથન ખબર પડે પાછળ કે નથી પડી, ખાલી ખાલી આ પાડે. ચલો ભાઈ બોલો મારો. 2.6 અહીંયા, 3.5 અહીંયા નીચે આવશે, 2.5 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 76, 77, 78, 79, 80, 81
કે ના ખબર પડી 100% ચલો પ્રેક્ટિસ કરો નથી લાયા ભાઈ કેમ કહ્યું તું કાલે દરેક પાટી પર એક હશે તો અહીં ચાલે અહીંયા છે એક કે નથી ત્યાં છે તું લઈ જુ ને તું લઈ જુ ત્યાં જોડે નથી અહીંયા છે અહીંયા એક છે ત્યાં એક છે ત્યાં આગળ બીજી જોડે હશે જો છે તમે પાછળ આપણે લે ભાઈ છેલ્લી પાટી હજી હજી હોય તે પાછળ આપણે ચલો ફોટો પાડે ભાઈ લાવ્યો છું તું લાવ્યો ને ચલો ભાઈ પ્રેક્ટિસ બુક બધા જોડે છે હવે પ્રેક્ટિસ બુક કરજો ભાઈ ચલો 14.2 છે એનો પહેલો બીજો ત્રીજો Thank you.
14.2 નો પહેલો બીજો ત્રીજો જાતે ગણવાનો છે અત્યારે અત્યારે ગણો 14.2 નો પહેલો દાખલો ગણો જલ્દી ફટાફટ 14.2 નો પહેલો ગણો બધા मंथन से चलो जाते स्टार्ट करो फटाफट भी चेक करिए कौन दाखो साचो से नहीं जाते करवा પહેલા શું કામ કરવાનું મહત્તમ અવલોકન પછી ન્યૂનતમ અવલોકન ઊંચા પદ બરાબર કેવું હશે પહેલો હું સોલ્વ કરાવું એમ કહું કેમ ભાઈ કાજો ચલો ફટાફટ પણ જો ધ્યાન આવે એવું કરી ખોટું પડશે પેલા મહત્તમ અવલોકન લખો પછી ન્યૂનતમ જાતે કામ કરજો ભાઈ ઇન્ટરેસ્ટ થી બાજુ વાળા ભૂલ કરશે તમારે ભૂલ પડશે જો એમ જોયું તો થઈ ગયો નો પહેલો ફટાફટ રમત કર્યા હોય ફટાફટ ભાઈ બીજો લાઈટો ભાઈ પહેલો પતા તો બીજો ગણો હજી ઘણા નથી પત્યો પહેલો એટલે આયુષ શું કરે બકા તું જલ્દી કરો ટાઈમ નથી આપણી જોડે
જે દાખલાનું જેટલું વેઇટ છે એટલા સમયમાં દાખલો પતવો જોઈએ. પેલો પતે એટલે બીજો બધાને પહેલો પતી ગયો. કાર્ય નથી આવ્યો, દાનિશ નથી આવ્યો, વ્યાયામ નથી આવ્યો, કૃષ્ણ નથી આવ્યો, જયમાન નથી આવ્યો. ચલો ભાઈ પહેલો પત્યો. નિયમ પતી ગયો પહેલો, બીજો કરે છે બેસી રહ્યો છું. ચલો પેલો પહેલા નું જ્યાં બોલું, હજી પહેલું નથી પતી બેન, આ પણ બે દાખલા પતી ગયા. Thank you.
બીજો પતી ગયો. ચલો હું પહેલાનો જવાબ બોલું, ભાઈ હવે તો પતી ગયેલો હોવો જોઈએ. ચલો બોલું તમે ચોપડો એટલો ભણી ગયો. ચલો પહેલામાં 18 થી 22 ત્યાંથી શરૂ થાય. વર્ગ આવે છે 18 થી 22, એમાં 5 તારે જો આ બે ખોટા પડ્યા, આમાં 8 આવ્યું આમાં 6 આવી, એટલે ભૂલ થઈ. અને બીજું, તમારી જોડે ચેક ચાટ નો ઓપ્શન જ નથી. મારી જોડે ચેક ચાટ નો ઓપ્શન કરો, હું ઘૂસીને નવું કરું. તમારી અહીંયા ભૂલ જ ના પડે, વિચારીને સમજીને વાંચીને પછી જ લાઈન કરવાની. ખબર પડી ગઈ ને? ચલો બીજો દાખલો કરો. બીજો પતી યાર, ત્રીજો કરવાનો. કાલે આની એક્ઝામ લઈશું, આવતી વિતરણ રચનાની રચના. ભલે ને, એમાં શું છે, કાલે એડ કરી દે એક બે રચના. એમ કઈ તો હું કઈ પૂછીશ, રચના બી કઈ તો હું કઈ પૂછીશ. 11 માં છે. તમે કોઈ નહીં, હું હમણાં તમને તો મેસેજ લખી દઈશ. મારે 10 માં એ વખત તમને બોલાવું ને એમ. ચોથો કર, બીજો પતિ ગયો, ચોથો કરજો ભાઈ. ઉતાવળ ના કરજો, ભૂલ ના પડવી જોઈએ. અને ચેક ચેક નો કોઈ ઓપ્શન નથી તમારી જોડે. આ પેન્સિલ થી કામ નથી કરે, ઘૂસીને આપણે ફરીથી કરીએ, પેન્સિલ કરીએ. એટલે વિચારીને વિચાર કરવાનો. બીજી ખબર પડે ને ભાઈ? ચલો બીજો થઈ ગયો ભાઈ. Thank you.
चलो भैया बीजे बोलू क्या आप बाकी जी सोमवार तमर के आ गया फिर 20 करने में साढ़े अगर साढ़े बार आप सोमवार कही दू ए टाइम ना रखा सोमवार साढ़े अगर साढ़े बार आप ट्यूशन से अपने नक्की कर दीद भाई बदलाश नहीं मंथन जैनम तब सब कही दो साढ़े अगर साढ़े बार आप सोमवार सोमवार चलो बीजा जवाब बोल लाइक बीजा जवाब में जीरो दी पांच थी थाई जो वर्क करू जीरो दी पांच में पांच पांच थी दस में अग्यार दस थी पंदर में सात पंदर थी वीस में नौ वीस थी पच्चीस में आठ आम कोई प्रश्न पूछा नहीं खाली कोष्टक बनावाना था बता में ओके सारू चलो बाकी नु हवे घर दी